हळवद माळिया हाईवे पर ट्राफिक जामना दृश्य सर्जाया छे। धुम्मसना कारणे अनेक वाहनोना अथड़ाया पण समाचार सामे आव्या छे। वहेली सवारथी ज जोवा मळ्यो छे धुम्मस भर्युं वातावरण, त्यारे धुम्मसना कारणे वाहनो अथड़ाई गया छे। देवड़िया गामना पाटिया पासे अकस्मात पण सर्जायो छे। आ साथे ज अकस्मातमां अनेक लोकोने पण इजा पहोंची छे, तो अकस्मातमां अंदाजे 30 जेटला वाहनो अथड़ाया छे। अने आ साथे ज वात करवामां आवे, वहेली सवारथी ज धुम्मस भर्युं वातावरण जोवा मळी रह्युं छे, जे थकी विजिबिलिटी ओछी થતા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, અને આ સાથે જ વાત કરવામાં આવે 30 જેટલા વાહનો અથડાયા છે, અને આ સાથે જ વાહનોને પણ ઈજા પહોંચી છે। તો વાત કરવામાં આવે, વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અકસ્માતના પણ સમાચાર સામે આવ્યા છે, અને એક વાહનો અથડાઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે ધુમ્મસ ભર્યું વાતાવરણ થકી વિઝિબિલિટી ઓછી થઈ છે, જેથી વાહન ચલાવવામાં પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી છે। તો હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, ધુમ્મસના કારણે અનેક વાહનો અથડાઈ ગયા છે। વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, અને ધુમ્મસના કારણે વાહનો અથડાઈ ગયા છે। વાત કરીએ દેવડિયા ગામના પાટિયા પાસે પણ અકસ્માત સર્જાયો છે। આ સાથે જ અકસ્માતના સમાચાર સામે આવ્યા, જેમાં અકસ્માતમાં અનેક લોકોને ઈજા પણ પહોંચી છે, તો સાથે જ 30 જેટલા વાહનો પણ અટકાઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે વાહનો અથડાતા લોકોને પણ ઈજાઓ પહોંચી છે, તો 30 જેટલા વાહનો મોટી સંખ્યામાં કહી શકાય ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે, અને વિઝિબિલિટી ઓછી થતા ભારે હાલાકી વેઠવાનો વારો લોકોને આવ્યો છે। તો આ સાથે જ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, અને આ સાથે જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો બીજી બાજુ લાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી રહી છે। તો આજ મામલે હળવદથી અમારી સાથે ફોન લાઇન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। વાત કરવામાં આવે, વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, અને આ સાથે જ અનેક વાહનો પણ અથડાયા છે, શું છે વધુ વિગત? અકસ્માત સર્જાયો તે દરમિયાન અનેક લોકોને ઈજા પણ પહોંચી છે, તેને લઈને બધું વિગત? સવારમાં ધુમ્મસ થતો એટલે જે રીતે સગવડ ટાઉન નજીક મોરબી હોસ્પિટલ હળવદ હોસ્પિટલે રેફર કરવામાં આવ્યા છે દર્દીઓને। જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, ધુમ્મસના કારણે અનેક વાહનો પણ અથડાઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે 30 જેટલા વાહનો અથડાયા છે, અને આ સાથે અકસ્માતના પણ સમાચાર સામે આવ્યા છે, જેમાં અનેક લોકોને પણ ઈજા પહોંચી છે। તો દેવળિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, અને આ સાથે જ હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે।